नमस्कार दर्शक मित्रों, सीधो संवाद साथे हूं जय पटेल, आपनु स्वागत करू छू। आजे वात करीशु ए किस्सानी, जे किस्साए आजे देश आखानो जीव ताड़वे चौंटाड्यो हतो। जी हां, वात करी रह्या छे आपणे वडाप्रधान नरेन्द्र मोदीनी, कारण के तेओना काफलाने आज रोज पंजाबमां अचानक अटकावी देवामां आव्यो। अचानक तेओना काफलानी सामे प्रदर्शनकारीओ आवी गया त्यारे वडाप्रधानना कॉन्वॉयने अटकाववामां आव्यो, जे एक रीते कही शकाय के खूब ज मोटी क्षति कही शकाय। हवे आ चूक छे के कावतरू छे, एज मुद्दा उपर आजे करवानी छे चर्चा। तो शुरू करिए, सुरक्षा मां चूक के कावतरू। तो आज रोज वडाप्रधान ना कॉन्वॉय ने प्रदर्शनकारीओ द्वारा अटकाववामां आव्यो, अने ए समये जेपी नड्डाए जे आक्षेपो लगाव्या छे के वडाप्रधान द्वारा फोन करवामां आव्या हता, मुख्यमंत्री चन्नी ने फोन करवामां आव्या, पंजाब ना सीएम ने फोन करवामां आव्या, पण ए फोन पण उपाड़वामां ना आव्या। एटले हवे आ समग्र मामले महत्वनी बाबत ए बने के आखरे आ एक चूक हती के कावतरू हतुं, कारण के जे प्रकारे निवेदन सामे आव्युं छे चन्नी नुं, चन्नीए निवेदन आपता कह्युं छे के हुं मारा लोको पर लाठी अने गोळीओ ना वरसावी शकुं, एटले आ एक कटाक्ष कही शकाय। परंतु જ્યારે વડાપ્રધાનનો કોન્વોય આવતો હોય તો જવાબદારી બને છે જે તે રાજ્ય સરકારની, કે જે કોન્વોય આવતો હોય એ કોન્વોય અટકવો ના જોઈએ। વડાપ્રધાન જે સ્થળ પર પહોંચવાના હોય ત્યાં સુધી તમામ આખે આખો જે ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવતો હોય છે એની સાવચેતી, એની જાળવણી કરવાની તમામ જવાબદારી રાજ્ય સરકારની હોય છે, અને પંજાબમાં હાલ છે કોંગ્રેસની સત્તા, એવા સમયે આજનો આ કિસ્સો એ ખરેખર ઘણા બધા સવાલો કરી જાય એમ છે। ત્યારે મારી સાથે આ સમગ્ર મામલે ચર્ચામાં જોડાયા છે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા, તો ભાજપના નેતા કિશનસિંહ સોલંકી અને રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ। આપ ત્રણેયનું સ્વાગત છે મંતવી ન્યૂઝના સીધો સંવાદમાં। સૌથી પહેલો પ્રશ્ન હું વાસુદેવજી આપને કરીશ, આપ રાજકીય વિશ્લેષક છો, શું માનવું છે આપનું, વડાપ્રધાન એક દેશના વડાપ્રધાન કે જેનો કોન્વોય પસાર થવાનો હોય, હવામાન ખરાબ થાય, હેલિકોપ્ટરમાં ના જઈ શકાય, બાય રોડ તેઓ જતા હોય, અને તેઓના માટેનો જે કોરિડોર હોય ત્યાં અચાનક પ્રદર્શનકારીઓ આવી જાય, હવે આને ચૂક કહેવાય કે પછી કાવતરું, શું કહેશો આપ વાસુદેવજી? વડાપ્રધાનનો કાફલો છે એનો, જેમ તમે ગ્રીન કોરિડોર કીધો, એ ત્યારે વ્યવસ્થાઓ થતી હોય છે, પણ વડાપ્રધાન અંતે તો આ દેશના વડાપ્રધાન છે। આ દેશના લોકોની જે સમસ્યાઓ છે, સમસ્યાઓ વડાપ્રધાન સમક્ષ રજૂ કરવા કોઈ પ્રયત્ન કરે, ખેડૂતોએ આવીને રસ્તો રોક્યો 15-20 મિનિટમાં, તો ખેડૂતોને ત્યાંથી દૂર કરી દીધા છે, તો આમાં ચૂકનો ક્યાં સવાલ આવે છે મને એ નથી સમજાતું, અને આમાં ક્યાં એનો સુરક્ષાનો પણ સવાલ આવે છે, હુમલો થોડો થયો છે? સ્વાભાવિક છે કે દેશના વડાપ્રધાન જયારે આવતા હોય ને આટલી બધી ખેડૂતોનું આંદોલન વગેરે થયું છે, સ્વાભાવિક છે કે એમાં રોષ પણ હોય, અને આવીને રસ્તામાં રોકે તો એને હટાવી દેવાનો હોય છે, કાનૂન પણ આ જ કહે છે। કાનૂન એવું નથી કહેતું કે કોઈ રસ્તો રોકે પોતાની માંગણીઓ રખવા માટે, એટલે એની વાસુદેવજી આપને અટકાવવા માંગીશ। ત્યાંના જે મુખ્યમંત્રી છે, પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું કે હું મારા લોકો ઉપર ના લાઠી વરસાવી શકું, ના ગોળી વરસાવી શકું, આ બેમાંથી કોઈ પણ પ્રકારની જરૂર નથી હોતી તેઓને હટાવવા માટે, પણ હટાવવાના પ્રયત્નો તો થાય એ પણ નથી કરવામાં આવ્યા। કેમ પ્રયત્ન કરીને 15 મિનિટમાં તો રસ્તો ચોખ્ખો કરી નાખ્યો છે ને, 15-20 મિનિટ કાફલો રોકાયો છે ખાલી, એનો અર્થ એવો હોય કે એમને રસ્તો ખાલી નથી કર્યો, બધા બેસી ગયા છે અને પછી પાછા જવું પડે, એવું છે ને? સ્વાભાવિક રીતે આંદોલનકારી રસ્તામાં આવે તો એને ખદેડી દેવામાં આવે ને, એમાં એને લાઠીચાર્જ ને ગોળી ના જ મારી, મુખ્યમંત્રી કઈ ખોટું નથી કીધું। એટલે આ દેશમાં એવું છે કે આ દેશના ખરા જે માલિકો છે, સત્તાધીશ હોય તો નાગરિકો છે, આ દેશના લોકશાહી છે, લોકતંત્ર છે, આ જે વડાપ્રધાનની જે બધી રચના છે તો બધા વ્યવસ્થાપકો છે, વ્યવસ્થાપક જ્યારે વ્યવસ્થા બરાબર ન સંભાળતો હોય તો દેશના માલિકો કહેતો ખરા ને, રસ્તો તો રોકે ને, એમાં ક્યાં? અને બીજું, એની પર હુમલો થયો હોય, કોઈ અજુકતું થયું હોય, કે પથ્થરમારો થયો હોય, કોઈ સમસ્યાઓ, કાનૂન જ સમસ્યા પેદા, કાનૂન જ રાહે રજૂઆતો કરવાનો પ્રયત્ન કર્યો છે, કાનૂન રાહે ખદેડી દીધા છે, એમાં ચૂક ને સુરક્ષા ને આ બધી આટલી મોટી વાતો, મને નથી લાગતું કે અટકાવતી હોય ત્યારે તેમણે
અટકાવી દીધા હોય અને બાદમાં 15 મિનિટમાં નીકળી ગયા, પછી ભલે ને એ અરસામાં હજી સુધી હુમલો નથી થયો, પણ કદાચ જો હુમલો થયો હોત તો. કિશનજી, આપની પાસેથી જાણવા માંગીશ આજની આખી ઘટના ઉપર આપની પ્રતિક્રિયા શું. ગુડ ઇવનિંગ ભાઈ, વાહ કેટલી સહિષ્ણુતા જોઈ છે તમારે, આનંદ છે તમારી સહિષ્ણુતા જોઈ. આપને યાદ જ છે કે આપણા વિશ્વના સૌથી સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન છે, જેમની જાનની સામે 2000 થી નંબર 1 દુનિયાના કોઈ પણ કન્ટ્રી માટે, જે આપણા વિરોધી કન્ટ્રીઓ છે અને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનો માટે, એ હંમેશા ખતરારૂપ રહ્યા છે. ઝેડ પ્લસ પ્લસ પ્લસ, NSG કમાન્ડો, પ્રાઇમ મિનિસ્ટર પ્રોટોકોલ, કેટલી બધી સુરક્ષાઓના ઘેરા. આ લોકશાહીનું અપમાન છે. આ લોકશાહીની વ્યાખ્યા જે સમજતા નથી, જે રાજકીય પાર્ટીઓ જે વટકોમાં ફાડી નાખે છે, જે લાલ કિલ્લા ઉપર પ્રદર્શનો કરાવે છે, જે કટોકટીવાળી માનસિકતા ધરાવે છે. વાસુદેવભાઈ, આજે તમે કેમ ના બોલ્યા એની ઉપર? કંઈ વડાપ્રધાનશ્રી ઉપર એટેક નથી થયો, વાત સાચી તમારી, પણ વડાપ્રધાનની જિંદગીના સામે જોખમ તો ઊભું કર્યું રોડ વચ્ચે બ્લોક કરીને. કઈ રાજ્ય સરકાર આવી પરમિશન આપી શકે? અને ચીનની એમ કહે છે કે હું મારા લોકો ઉપર લાઠીઓ અને ગોળી ના વરખાઈ શકું, એ શબ્દોનો મર્મ તો આપ સમજો જ છો ને. હું આપને સુધારવા માંગીશ, મુખ્યમંત્રી છે પંજાબના ચન્ની, ચન્ની વાત તો ચન્નીમાંથી ચિન્ની કે ચિન્નીમાંથી ચન્ની, એમણે કામ તો ચિન્ની જેવું જ કર્યું છે. એટલે વિષય, એટલે ચિન્ની હું ઇન્ટેન્શિયલી બોલ્યો હતો, નોટ ધ કરેક્શન વર્ડ, કારણ કે ચિન્ની સાથે એમની જે નજદીકીઓ છે એ વાસુદેવભાઈ બહુ સારી રીતે જાણે છે, કોંગ્રેસના પ્રવક્તા તો જાણતા જ હશે. પણ આ આખી ઘટના આપણા સૌના વડાપ્રધાન માટે છે, આ ભારતીય જનતા પાર્ટીના એકલા વડાપ્રધાન નથી. એટલે ચિંતાતુર સૌ હોય એ સ્વાભાવિક છે. સુરક્ષામાં ચૂક રહી, વડાપ્રધાનને ગ્રીન કોરિડોર, ક્લીન કોરિડોર, સેફટી સાથેનો કોરિડોર મળવો જોઈએ, એ નથી મળ્યો અને એમાં રૂકાવટ આવી છે ને, એ રાજ્ય સરકારની જવાબદારી છે વાસુદેવભાઈ, કે રાજ્ય સરકાર એમને સલામત કોરિડોર પૂરો પાડે. અને એમની જાને આજે 43,000 કરોડ રૂપિયા પંજાબ માટે અનેકવિધ યોજનાઓ જઈ લોકાર્પણ થવાનું હતું. 43,000 કરોડ રૂપિયાની યોજનાઓ પંજાબને એ લોકોએ ઉડતા પંજાબ કરી દીધું હતું, એની પડી નથી. આજે જ્યારે વડાપ્રધાન પંજાબ માટે 43,000 કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા હતા, ત્યારે આ કોંગ્રેસી સરકારે આ દેશના વડાપ્રધાનના જાન ઉપર જોખમ ઉભું કર્યું છે, જેને અમે વખોડીએ છીએ. સીધો આક્ષેપ છે. હું કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા આપની પાસે આવવા માંગીશ. હવે આપની પાસે 1 મિનિટનો પૂરેપૂરો સમય છે, આપની પાસેથી હું એ જાણવા માંગુ છું કે આપની શું પ્રતિક્રિયા. સીધો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ભાજપ નેતા દ્વારા કે આ જે કંઈ પણ થયું એ પહેલાથી વિચારીને સમજીને જ કરવામાં આવ્યું. ચોક્કસ ભારતીય જનતા પાર્ટી આજ બપોરથી કાગારોળ કરે છે, કાવતરું કાવતરું કાવતરું. હેલિકોપ્ટર છોડીને બાય રોડ જવાનો નિર્ણય કોંગ્રેસ સરકારનો હતો કે કોનો હતો એ મોટો પ્રશ્ન છે. હેલિકોપ્ટર છોડીને બાય રોડ જવાની વાત વડાપ્રધાને પોતે કરી છે. બીજી વાત કે છેલ્લી મિનિટે જે રૂટ હતો જ નહીં એટલે એને સેનિટાઈઝ કરવાનો કોઈ સવાલ નહોતો, અને છેલ્લી મિનિટે ઝેડ પ્લસ કેટેગરીના વડાપ્રધાન જે 1200 કરોડની મર્સિડીઝમાં બેઠા છે, જે બોમ્બ પ્રૂફ છે, જેની આસપાસ 60 કમાન્ડો છે અને રૂટ બદલે છે, એ ડિસિઝન બદલે છે. કહેવાય છે કે ફિરોઝપુરની રેલીમાં માણસો નહોતા એટલે આ બધું કરવામાં આવ્યું છે. મારે એટલું જ કહેવું છે કે આ દેશના વડાપ્રધાન છે, 2002માં ગુજરાતના વડાપ્રધાન હતા, 2002થી મોદી સાહેબ ઉપર જાનનો ખતરો જળુંબે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે આ વાત આવે છે. ગુજરાતમાં એન્કાઉન્ટર થયા, મોદી સાહેબને લોકો મારવા આવ્યા હતા. ઉત્તર પ્રદેશની ચૂંટણી 5 રાજ્યોની ચૂંટણી છે, માટે જાનનો ખતરો થયો છે. અરે ભાઈ, બંને વાત સાથે આ દેશની જનતા સંમત છે. સુટેડ સાઇટ કરવાનું છે, ખેડૂતો રસ્તે અનપ્લાન્ડ રસ્તે. ગુજરાતની પ્રજા બરાબર સમજી લે કે એ રસ્તે મોદી સાહેબ ચાલવાના નતા, એ હેલિકોપ્ટરથી ઉડવાના હતા, માટે રસ્તો સેનિટાઈઝ નતો થયો. અને જો 10 મિનિટમાં 15 મિનિટમાં કાવતરું ઘડાઈ ગયું, તરત પંજાબ સરકારે આટલા બધા ખેડૂતને ભેગા કરી દીધા કે જલ્દી આવો, નરેન્દ્રભાઈ આ રસ્તે નીકળે છે, આ દેશના વડાપ્રધાન અહીંથી નીકળે છે. ચન્નીએ જે કીધું, જેટલા વડાપ્રધાન રિસ્પેક્ટેબલ છે કિશનસિંહ,
એટલા જ પંજાબના મુખ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, દરેક ચૂંટાયેલો પદાધિકારી રિસ્પેક્ટેબલ છે. એ બહુ સાચી વાત કરી છે કે ક્યાંય લોકશાહી પ્રદર્શન થતું હોય તો બિન ભાજપ સરકાર લાઠી ગોળી ચલાવશે નહીં. અને હજારો લોકો ભેગા થઈ ગયા હોય, 2-5 હજાર 10 હજાર માણસો ઠલવાણા હોય તો કાવતરું કહેવાય. રામલીલા મેદાનમાં કોણે ચલાવી હતી લાઠીઓ? આ સંતો પર લાઠીઓ કોણે ચલાવી હતી? રામલીલા મેદાનમાં રાત્રે સંતોને કોણે ભગાડ્યા હતા? પછી એમાં કાવતરું પંજાબમાં લિંચિંગ તો એમ કહું છું, દિલ્હીમાં જ્યારે ઇન્દિરાજીની હત્યા થઈ, કાવતરું તો નરેન્દ્રભાઈ લિંચિંગ કરી હતું, લિંચિંગ કોણે કરી હતું? કાવતરામાં નરેન્દ્રભાઈ પોતે પણ સામેલ છે. જો કાવતરું જો હોય તો આખું જોવો ને. તમને 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 બહુ શબ્દ ગમે છે ને, અને ફરીદાબાદ ઉતર્યા ને દરેક વસ્તુ જોવો ને. તમે ખાલી રસ્તા પર તમારી નિષ્ફળતા અને દેશના વડાપ્રધાન ઉપર પ્લાન હુમલો, અને તમે ઇતો વડાપ્રધાનની કમાન્ડોએ ખાળ્યો, આજે વડાપ્રધાન છે ને એમ કેમ તમે જવા દીધા? તમે એ માણસની માનસિકતા અને એમણે નીકળી જવું પડ્યું બદલ તમારો, તમારી પાર્ટીનો, તમારા મુખ્યમંત્રીનો હેમંતભાઈ આભાર તો જાઉં છું, આભાર તમારી પાર્ટીનો, તમારા મુખ્યમંત્રીનો, કે આજે આપણા વડાપ્રધાન સહી સલામત વચ્ચે ખેડૂતોને ખબર હતી કે વડાપ્રધાન હેલિકોપ્ટર છોડીને આ રસ્તે જવાના છે? અમે તમને પૂછીએ છીએ. અરે તમારા જ વડાપ્રધાનની સલામતી તમારા રાજ્યની, તમારી પાર્ટીની, સરકારની, તમારા મુખ્યમંત્રીની હોય. હેમાંગજી એક સવાલ મારો પણ છે, કરી બતાવો. હેમાંગજી એક સવાલ હું પણ કરી, હેમાંગજી હેમાંગજી બોલાવ્યા છે. હેમાંગજી જે પ્રકારે નડ્ડા તમારું છે, આ રાષ્ટ્રીય સુરક્ષા તમે વળી પ્રદર્શન કર્યું છે સત્તાનું, આજે અનપ સનપ તમે વડાપ્રધાન, વડાપ્રધાનની સુરક્ષા. હેમાંગજી આજે હેમાંગજી તમામ બાબતો એક જગ્યા ઉપર છે. હું આપને અટકાવવા માંગીશ કિશનજી, આપ હવે કઈ નહીં બોલશો. હેમાંગજી હું આપને પૂછું છું, હેમાંગજી હું આપને પૂછું છું, હું આપને પૂછું છું કે જે પ્રકારે જેપી નડ્ડા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા છે કે જે સમયે આ સમગ્ર ઘટનાક્રમ ઘટ્યો એ સમયે વારંવાર ત્યાંના મુખ્યમંત્રી ચન્નીને કોલ કરવામાં આવ્યા હતા, પણ ચન્નીએ ફોન જ ના ઉપાડ્યા, અને જ્યારે ફોન ઉપાડ્યો ત્યારે વાત કરવાનો ઇનકાર કરી દીધો. એક મુખ્યમંત્રી આ પ્રકારનું કૃત્ય કરતા હોય કે તેઓ ફોન ના ઉપાડે પ્રધાનમંત્રી જ્યારે ફસાયેલા હોય એ સમયે, એ શોભનીય છે કે નથી? હું આપની પાસેથી જાણવા માંગુ છું. જયભાઈ આપ પણ પ્રી સેટ માઇન્ડ થી એન્કર તરીકે બેઠા છો, તમે આને કાવતરું સાબિત કરવા મથી રહ્યા છો. આ સાચી માનસિકતા, તમે ચન્નીની આજ માનસિકતા છે તમારી. પ્રેસ કોન્ફરન્સ જોઈ નથી? ચન્નીની, ચન્નીએ બહુ સ્પષ્ટ કીધું કે હું કોરોનાના સંપર્કમાં આવ્યો તો પ્રોટોકોલ પ્રમાણે હું જઈ શકું એમ નતો, માટે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરને મેં પોસ્ટ કર્યા હતા, અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ત્યાં રિસીવ કરવા પણ ગયા હતા વડાપ્રધાનને. તમે મને એમ કહો કે કોરોના વાળો માણસ નરેન્દ્રભાઈને રિસીવ કરવા જાય જે આઇસોલેશનમાં છે? મેં રિસીવનો પ્રશ્ન જ નથી પૂછ્યો હેમાંગજી. સૌથી પહેલા તમે મારા પ્રશ્નને સમજી લો. જ્યારે વડાપ્રધાન ફસાયા હતા એ સમયે ચન્નીએ ફોન કેમ ના ઉપાડ્યો? કેમ ચાલે? જ્યારે વડાપ્રધાન ફસાયા હતા એ સમયે ચન્નીએ ફોન કેમ ના ઉપાડ્યા? એ મારો પ્રશ્ન. હોય ના ઉપાડે, ઇટાલિયન માઇન્ડસેટ વાળી કોંગ્રેસ તમારો પ્રશ્ન જઈ સમજી નહીં શકે. લોકશાહીમાં લોકો નથી માનતા. આ લોકશાહીમાં આઈ વોઝ ઇન કોન્ટેક્ટ ઓફ કોરોના પર્સન, એમણે વરુ પ્રદર્શન કર્યું છે, આજે આખા દેશે જોયું. જી, એટલે એમ કહી શકાય કે હેમાંગજી જે પ્રકારે હાલ આપ કહી રહ્યા છો કે હા તેઓને કોરોના હતો એટલે તેઓ તેમને રિસીવ કરવા માટે ના ગયા, ફોનમાંથી કોરોના પણ સંક્રમિત થઈ શકે એ મેં આજે પહેલી વખત સાંભળ્યું છે. હું આપની પાસે ફરી એક વખત આવવા માંગીશ વાસુદેવજી, આપનું શું માનવું છે? જે પ્રકારે હાલ જે પ્રકારે હાલ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, ભાજપના નેતા કહે છે કે આ કાવતરું હતું, હુમલો હતો, પરંતુ કમાન્ડો દ્વારા એને ટાળવામાં આવ્યો. જ્યારે હેમાંગજી કે જેઓ કોંગ્રેસના નેતા છે તેઓ એમ જણાવી રહ્યા છે કે આ સમગ્ર મામલામાં પ્રજા હતી અને પ્રજા આવે, જે આપ પણ કહી રહ્યા હતા કે પ્રજા હતી પ્રજા આવે, પરંતુ હવે આપ શું કહેશો
કે જ્યારે આવી પરિસ્થિતિમાં વડાપ્રધાન હોય અને એ સમયે રાજ્યના મુખ્યમંત્રી ફોન ના ઉપાડે, શું કહેશો વાસુદેવજી? એટલે મેં તમે જે હમણાં જયારે કીધું ત્યારે ફોનની જે વાત તો નડ્ડાએ કંઈક જે એમના પાર્ટી પ્રેસિડેન્ટ છે એને એવું કીધું છે કે મારો ફોન નથી ઉપાડ્યો, એવું કઈ નથી. મૂળ વડાપ્રધાનના કોલર એનો જે કાફલો છે અથવા તો સુરક્ષા સંબંધિત જે કઈ અધિકારીઓ છે એનો ફોન છે અથવા તો એની કોઈ ટ્વીટ છે એવું લગભગ નથી. રહી વાત હવે આક્ષેપો ને પ્રતિ આક્ષેપોની, તો આમાં તો એવું છે કે કોઈ પણ ઘટના ઘટે તો ઘટનામાં ખરેખર ત્યાં શું બન્યું છે એ તો એ તપાસ થાય ને તપાસમાંથી જે બહાર આવે અને એ સાચી તપાસ થાય તો આપણને ખબર છે આ દેશમાં જે કાનૂન વ્યવસ્થા અને તપાસના જે સિલસિલા ચાલે છે એ કેવી રીતે તપાસો થાય છે અને એના રિપોર્ટ આવે છે. એટલે આ દેશમાં ખરેખર ખરેખર શું ઘટના ઘટી છે ને બહુ ઓછી ખબર પડે છે. રહી વાત આક્ષેપોની, તો સ્વાભાવિક છે કે અત્યારે પંજાબમાં ચૂંટણીઓ આવી રહી છે અને ચૂંટણી ટાણે સામસામે કોંગ્રેસ વાળા કે રેલીની સંખ્યા નહોતી થવાની એટલે એમને ટાળ્યું ના તે કરે, પણ એવું પૂર્વ આયોજિત કશું ના હોય મારું સ્પષ્ટ માનવું છે. ઘટના ઘટી છે એ ચોક્કસ વાત છે, પણ એ ઘટનામાં હુમલા જેવું કશું દેખાતું. ઘટનાની નિંદા તો કરો, નિંદા હા મેં ના નિંદા એટલા એમાં એવું છે કે આ એક આ દેશના જે કઈ નાગરિકો છે એ નાગરિકોનો અધિકાર છે ભી રજૂઆત કરવા આવે આ ચર્ચા નાગરિકોના અધિકારો નથી, વડાપ્રધાનની સુરક્ષાની ચર્ચા છે. વડાપ્રધાનની સુરક્ષામાં કિશનસિંહજી સુરક્ષા ગેરમાર્ગો આપને સરકારનો એ વાસુદેવ મળ્યો કે હકીકત છે વાસુદેવભાઈ કિશનસિંહજી એ વાસુદેવ એ વાસુદેવભાઈનું મંતવ્ય છે. એમણે નિંદા કરી ના કરી સેટ માઇન્ડ નહીં કે તેઓ નથી તમને કોપરે તમને કોંગ્રેસ પ્રીસેટ માઇન્ડ કે તમે સહન કરો અમે પ્રીસેટ માઇન્ડ નહીં ના 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 અમે પ્રીસેટ માઇન્ડ નહીં. કિશનસિંહજી એ વાસુદેવજીનું પોતાનું મંતવ્ય છે અને એ નક્કી કરશે એમણે નિંદા કરવી છે કે નહીં. એમને કોઈ કહેશે નહીં કે તમે નિંદા કરો આપણા નહીં. એ એ લોકશાહીની અને લોકોની વાત મારા મંચ ઉપર કોઈ એક નેતા બીજા વ્યક્તિને નહીં કહેશે કે તમે આમ કરો. જય વાત એ છે કે એમણે એમાં લોકશાહી લઈ આવે છે વડાપ્રધાનની એવો કોઈ હુમલો નથી થયો. લોકશાહી બતાવું છું કિશનજી, કોઈ વિગત નથી, તપાસ એજન્સીઓનો વિષય છે, દ્રશ્યો જોયા, ફોટાઓ જોયા, આજે ટીવીમાં એક ચાલે છે કે એમણે એમના કાફલા સાથે પાછા જવું પડ્યું. આ તો એમના સુરક્ષા સાંભળો તમે, પાછા જવાનો નિર્ણય છે એ એ નરેન્દ્રભાઈ કીધું પાછા જવાનો નિર્ણય તો મીડિયા એવું કહે છે કે એમનો પોતાનો છે. સવાલ એવો છે કે ખેડૂતો અને વડાપ્રધાન સામસામે આવી ગયા હોત, જ્યાં એને બ્લોક કર્યું છે ત્યાં સુધી પહોંચી ગયા હોત, અથવા તો વડાપ્રધાન આવ્યા પછી એમની ઉપર રસ્તો રોકવાનો પ્રયત્ન થયો હોત, તો કે સામસામે ઘર્ષણ અથવા તો ત્યાંના ઉલ્લા સાથે ઘર્ષણ આવો વિષય જ નથી. એ આવ્યા એમને કારણે દૂર કરી દીધા, કાફલો મીનવાઈલ આવી ગયો. એટલે મારું કહેવાનું શું છે કે કાવતરાના આધારે જો થયું હોય ને તો ક્યાંક નથી આપણે જૂતાનું કાવતરું થતું હોય છે અથવા તો કોઈ બીજું કઈ ફેંકવાના કાવતરા થતા હોય છે અથવા તો કોઈ ઘસડીને દોડીને પહોંચી જાય છે, તો શું છે કે એનો એપ્રોચ વડાપ્રધાનનો એપ્રોચ જ નથી થયો આમાં. અને સ્વાભાવિક છે કે કોઈ પણ આંદોલન જીવિત એરપોર્ટ સુધી છોડવા માટે આવું વડાપ્રધાને એને કીધું, આપ સાંભળો ભાઈ. ચૂંટણી મેં સાંભળ્યું છે યાર, તમે સમજો પંજાબમાં ચૂંટણીઓ છે અને ચૂંટણી લક્ષી સ્ટંટ કરવા માટે આ દેશની બધી પોલિટિકલ પાર્ટીઓ છે કાયમ માટે તૈયાર રહે છે. વાસુદેવભાઈ વાસુદેવભાઈ જે પ્રકારે આપ કહો છો કે આ એક કાવતરું નથી, પણ એમ કહી શકાય ને કે આ ચૂક હતી? આપનું શું માનવું છે, ચૂક હતી કે નહીં? કારણ કે જ્યાં સુધી હું માનું છું કે દેશના વડાપ્રધાન ભલે એન્ડ મોમેન્ટ પર પણ પોતાનો રસ્તો બદલતા હોય ત્યારે એ કોરિડોર બદલીને હોવો જ જોઈએ. ના ના કરવું જોઈએ. શું કહેશો? કરવું જોઈએ એમાં ના છે જ નહીં. આમાં એવું છે કે અચાનક કોઈ તમારી મોટી પોલીસ વાળા છે ને, તમે જોયો છે કોરિડોર 100 મીટરે 50 મીટરે 100 મીટરે 200 મીટરે પોલીસ ઉભો હોય છે, એમાં કોક ગલીમાંથી નીકળીને 100-200 લોકો આવીને રસ્તા ઉપર બેસી જાય તો આવતા આવતા 10-12 મિનિટ તો સ્ટાફને આવતા થાય, બધાને ગોઠવતા કે લાઈન સર થોડા બધા AK-47 લઈને ત્યાં પોલીસ વાળા ઉભા હોય છે યાર. એ તો એની યારે ગાર્ડ હોય અથવા તો એના જે કમાન્ડો હોય એની પાસે હોય. એટલે રોડ ઉપર કોઈ આવે ગલીમાંથી નીકળીને 5-50-100 લોકો રસ્તો બ્લોક કરી દે, ત્યારે ખસેડતા 10-15 મિનિટ તો થાય ને. આ ક્યાં વડાપ્રધાન ઉપર હુમલો દેખાય છે મને તો નથી. વાસુદેવજી હું ફરી એક વાર આપને અટકાવવા માંગીશ કે જે પ્રકારે આપ કહો છો કે ડીજીપીએ નથી થયો, જે બાબત આપ કહો છો એસપીજીને ગેરંટી આપી હતી આખો રસ્તો ક્લિયર છે અને પછી પ્રદર્શનકારીઓને રસ્તા પર આવવા દીધા, આપ આ વાત હાથે કરીને બોલી નથી રહ્યા, ઉલ્લેખી નથી રહ્યા.
બીજી બાબત વાસુદેવ જી કે ફ્લાયઓવર એક એવી જગ્યા હોય છે કે જે હુમલો કરવા માટે ખૂબ જ સરળ જગ્યા હોય છે અને એ ફ્લાયઓવર ઉપર જ્યારે 15 મિનિટ સુધી વડાપ્રધાન ઊભા હોય તેઓના આખા કોન્વોયને અટકાવવામાં આવ્યો હોય તો ભલે હુમલો ના થયો હોય પણ જો હુમલો થયો હોત તો અરે નિહત્તા લોકો છે ખેડૂતો છે એના હાથમાં નથી કોઈ હથિયાર લાલ કિલ્લા ઉપર ખેડૂતો હતા કેવી રીતે થાય મને એક મિનિટ એક મિનિટ વાસુદેવભાઈ લાલ કિલ્લા પર એ ઝંડો ફરકાવનાર ખેડૂતો હતા ના રાજીવ ગાંધીજી ની હત્યા થઈ ગઈ આપને ખબર છે ને ખબર છે ને તો પછી આ કેવી દલીલ છે વાસુદેવભાઈ હે આ કેવી દલીલ જયારે રાજ્યનો સચિવ રાજ્યનો ડીજીપી એસપીજી ને ગેરંટી આપતો હોય કે ક્લિયર છે અને વડાપ્રધાનના કાફલામાં જ્યારે પ્રદર્શનકારીઓ ઘૂસતા હોય તો એ પ્રદર્શનકારીઓ પાસે AK-47 કે હેન્ડ ગ્રેનેડ નથી એની તમારી પાસે ગેરંટી છે કોઈ સવાલ ગેરંટી પક આ તો જે લોકોને ખદેડે છે ખેડૂતોના નામે તમે ખેડૂતોને વડાપ્રધાનની વચ્ચે વાતને લઈ જવાનો પ્રયાસ ના કરો મારો વિષય ખાલી કેનો આજે વડાપ્રધાનની સુરક્ષામાં ખામી રહી રાજ્ય સરકારની જવાબદારી હતી રાજ્ય સરકાર દોષિત છે વડાપ્રધાનની હત્યાનો પ્રયાસ હતો આજે ના ના અત્યારે પ્રશ્નની વાત નથી આ રાજ્ય સરકારે એને જે કઈ સુરક્ષા આપવાની આવશ્યકતા હતી એ આવશ્યકતામાં એટલી ચોક્કસ વાત છે કે એમાં એ લોકો જે પ્રમાણે એમને જ્યાં ફ્લાયઓવર ઉપર જ્યાં જ્યાં બીજો રસ્તો ઓલ્ટરનેટ હોય જ નહીં એવી જગ્યાએ છે વધારે કાળજી લેવી જોઈએ એટલે યોગ્ય પ્રોપર કદાચ વ્યવસ્થાઓ નથી ગોઠવાણી એવું દેખાય છે હેમાંગજી આપનું શું કહેવું છે સીધો હત્યાનો આક્ષેપ કર્યો છે હેમાંગજી નહીં એ તો આજ શાંતિ રસ્તે ભારતીય જનતા પાર્ટી ચાલે છે હત્યાનો આ આક્ષેપ ને હત્યાનો પ્રયાસ ને બિલકુલ આ વાત સ્વીકારી શકાય નહીં ઇટ વોઝ એ નેચરલ પ્રોસેસ હા એટલું ચોક્કસ કહેવાય કે ક્યાંક લોકો ધસી આવ્યા એને પંજાબ પોલીસ અટકાવી શકી નહીં પણ એનું કારણ અતિ સ્પષ્ટ છે કે આ અચાનક રૂટ બદલવામાં આવ્યો રૂટ નક્કી કરવામાં આવ્યો અને રૂટ નક્કી કર્યા પછી સેનિટાઈઝ રૂટ થાય એટલો ટાઈમ હતો નહીં એક મિનિટ મુખ્ય સચિવે ગેરંટી નહોતી લીધી ડીજીપીએ ગેરંટી નહોતી લીધી હેમાંગભાઈ તમે રૂટ સેનિટાઈઝ ઉપર અટક્યા છો ડીજીપીએ અને સચિવે મુખ્ય સચિવે પંજાબના જવાબદારી લીધી હતી રસ્તા ક્લિયરન્સ સર્ટિફિકેટ આપ્યું હતું એને લીધે આ થયું છે નહીં 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 અને માટે અને ભગતસિંહજી અમે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા જયા હતા વડાપ્રધાન સાહેબ તો આ દેશના એટલા માટે 43,000 કરોડ રૂપિયા પંજાબના રાજ્યના વિકાસ માટે કોંગ્રેસના વિકાસ માટે નહીં પંજાબ રાજ્યના વિકાસ માટે તમારો વિકાસ શબ્દ આવે છે અને તમે ગુસ્સો લાવી દો છો મને ખબર છે કે વિકાસ શબ્દથી ગુજરાતની અસ્મિતાથી નરેન્દ્રભાઈથી તમને નફરત છે મને ખબર છે તમે જવાબ નથી દઈ શકતા તમારી એટલા માટે તમે સેનેટાઈઝ પર અટક્યા છો વાત સેનેટાઈઝની છે જ નહીં સમજે છે વાત સેનેટાઈઝની છે જ નહીં અમરભાઈ પછી ટીવી ઉપર રાડું પાડવાનું એ વચ્ચે વચ્ચે શું કામ અમને તો છે ને અમને તો અરે વડાપ્રધાનમાં એટલી હિંમત હોય ને શ્રદ્ધાંજલિ આપવાનો પંજાબ એરપોર્ટ ઉપર 5400 કરોડની યોજના જાહેર કરી જવું જોઈએ ફિરોજપુરમાં 43,000 કરોડ રૂપિયાની યોજનાઓ અને ભગતસિંહજી ને પંજાબના લોકોને યોજના નથી આપતી ઉડતું પંજાબ જ રહેવા દેવું તમારે 20 મિનિટમાં પાછા ફરવાનો નિર્ણય નરેન્દ્રભાઈનો છે એ સચિવ અને ડીજીપી સાથે વાત કર્યા પછીનો નિર્ણય છે અને એમણે ગેરંટી આપી હતી અને લેખિતમાં ગેરંટી છે એસપીજી પાસે એ પણ આવશે ત્યારે આપ કહેજો કે સેનેટાઈઝ માટે રહી ગયા હતા હકીકત એ છે કે ચૂક છે આપ એ કેમ ન સ્વીકારતા કે ચૂક રહી ગઈ એટલે સુરક્ષામાં ચૂક કે કાવતરુ એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે હજી સુધી એક પણ બાબત સામે નથી આવી તપાસ થશે આ સમગ્ર મામલે અને ત્યારબાદ નિષ્કર્ષ નીકળશે હાલ સમયનો અભાવ હોવાને કારણે હું આપ ત્રણેયનો આભાર માનું છું વાત કરીશું નિષ્કર્ષની તો નિષ્કર્ષ માત્ર ને માત્ર એટલો જ નીકળે છે સૌથી પહેલા એ જવાબ આપી દેવો જરૂરી હોય છે કે મીડિયા ક્યારેય એક તરફ નથી હોતી વારંવાર સવાલો ઉઠાવવામાં આવે છે પરંતુ જ્યારે પણ ભૂલ સામે આવતી હોય છે ત્યારે વાંક મીડિયાનો કાઢવામાં આવતો હોય છે અને એ જ આજે પણ થયું આજની હવે વાત કરીએ તો જ્યારે વડાપ્રધાનનો કોન્વોય નીકળ્યો ત્યારે રાજ્ય સરકારની જવાબદારી બને છે એ વાતથી કોઈ પણ પાછળ હટી શકે એમ નહીં
અને તમામ ક્લિયરન્સ સર્ટિફિકેટ લીધા બાદ જ આ કોન્વોય જ્યારે પસાર થતો હોય અને એવા સમયે જો આ પ્રકારે પ્રદર્શનકારીઓ આવી જાય તો એને ચૂક નહીં કહેવું તો શું કહેવું એ હવે વિચારવાનું તમારે છે. તમે અમને અમારા સોશિયલ મીડિયા પર પણ કમેન્ટ કરીને એનો જવાબ આપી શકો છો. બાકી હાલ કાવતરું છે કે ચૂક એ તપાસ થયા બાદ એના રિઝલ્ટ એના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડે એમ છે. ફરી પાછા મળીશું આવતીકાલે, કરીશું સીધો સંવાદ એક નવા વિષયની સાથે. ત્યાં સુધી મને એટલે કે જય પટેલને આપશો રજા. નમસ્કાર.